સુરેન્દ્રનગરના દૂધરેજમાં આવેલા વડવાળા મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તે સંદર્ભમાં ગઈકાલે વડવાળા દેવ પ્રગટ્ય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજસત્તા અને ધર્મસત્તાનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તે આપણી વિશેષતા છે। હોળીના પાવન પર્વ પર સમાજમાંથી વ્યસન કુરી વ્યાજો તેમજ વેર ઝેર સહિતના દૂષણોની પણ હોળી કરીએ। 1640 ની સાલથી આજે આ પ્રાગટ્ય દિવસની આપણે ઉજવણી કરતા આવ્યા છે। સમાજના દુઃખ દૂર થાય, કોઈ પણ વ્યક્તિના દુઃખ દૂર થાય એના માટેનો પ્રયત્ન દરેકે દરેક હોળીના દિવસે સમાજના દરેકે દરેક દૂષણોનો આપણે આજે હોળી કરી દેવાની છે। કોઈ દૂષણ આપણા સમાજમાં ના જોઈએ અને આપણો સમાજ આગળ વધે કુરિવાજોમાંથી પણ આપણે બહાર આવવું પડશે, વ્યસનમાંથી પણ બહાર આવવું પડશે, ઘેરઝેરમાંથી પણ બહાર આવવું પડશે ને આપણે આગળ વધવું પડશે। હોળી પછી બીજા દિવસે રંગોત્સવ, સર્વગ્રાહી, સર્વ સમાવેશ અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મનિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે। ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમનને કારણે માર્ગ અકસ્માતમાં વર્ષ 2012ની સરખામણીમાં 45% ઘટાડો નોંધાયો છે। સાથે સાથે ગુજરાતમાં ટ્રાફિક વિભાગ માટે 4,66,00,000ની ફાળવણી પણ કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસને આધુનિક બનાવવા માટે નવા 68 ઇન્ટરસેપ્ટર અને હાઈવે પેટ્રોલિંગ માટે 93 જેટલી નવી કાર, ક્રેન જેવા અનેક વાહનો અને સાધનો ખરીદવામાં આવશે, જેનો હેતુ રાજ્યમાં રોડ સેફ્ટીના અસરકારક અમલનો છે। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતવાસીઓએ હજુ 2 દિવસ અતિશય ગરમીનો સામનો કરવો પડશે। કચ્છ, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, પોરબંદર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ વડોદરા અને સુરેન્દ્રનગર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જશે, હીટવેવનો તેમજ સૂકા પવનોનો અનુભવ થશે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે તારીખ 18ના રોજ તાપમાન ઊંચું જશે, ત્યારબાદ 19મીથી તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત મળશે। હાલમાં પવનની ગતિ સામાન્ય છે, આવતીકાલથી પવનની ગતિમાં વધારો થતાં ગરમીમાં ઘટાડો નોંધાશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મજરા ગામમાં 501 વર્ષથી હોળિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા છે। સ્થાનિકોનું માનવું છે કે અંગારા ઉપર ચાલવાથી કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થતી નથી અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। આ પરંપરા અંતર્ગત ગામમાં ક્ષત્રિય ભાઈઓ દ્વારા જુવાર તેમજ બાજરી લાવી ગામના તમામ પશુપાલકોને આપી હોળીની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને પગલે આસપાસના ગામડાઓ સહિત તાલુકાના લોકો આ દ્રશ્યને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોરોનાની મહામારીમાં પૈરવદાદાના આશીર્વાદથી હવે આપણને કોઈને આ પ્રકારની કોઈ કષ્ટી ન આવે અને દર વર્ષે આ રીતે આજે સામાજિક અને ધાર્મિક પ્રસંગ ઉજવાય છે તેવી અમે શુભેચ્છાઓ રાખીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપણે કોરોનાની મહામારીમાં બધા જ ખરાબ અનુભવો પણ આપણે થયા છે અને આપણે જે રહ્યા છીએ, ત્યારે હવે ભૈરવદાદાને આપણે પ્રાર્થના કરીએ કે આ કોરોનાની મહામારી હવે અહીંથી પૂર્ણ થાય અને બધા સુખાકારી રીતે પોતાનું જીવન વિતાવે એવી ભૈરવદાદાને આપણે સૌ પ્રાર્થના। નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં હોળી પ્રગટાવવા માટે માચિસ કે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ 2 પથ્થરો ઘસીને રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવે છે। જિલ્લાના વડિયા ગામમાં પણ વર્ષોથી આ રીતે હોળી પ્રગટાવાય છે, સાથે સાથે સૂકા ઘાસના પૂળા લઈને હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને આ ઘાસ પશુઓને ખવડાવવામાં આવે છે, જે સંદર્ભમાં એવી માન્યતા છે કે
કે ઘાસ ખાવાથી ઢોર આખું વર્ષ નિરોગી રહે છે। મારા ગામની અંદર વર્ષો પરંપરા અમારા વડીલો પૂર્વજોએ કરેલું, અમારી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અમે લોકો ચકમકથી ને પથ્થર જોડે પથ્થર ઘસીને અમે એક કાળા રૂ પર સળગાવેલા રૂ પર અમે એનો ટાંખો લઈએ છીએ, એને ફૂંક નથી મારતા, અમે પવનથી સળગાવીએ છીએ અને ઘાસના પૂળાના જે પાના હોય છે, કડબના પૂળાના પણ જે પાન હોય છે એની અંદર અમે લોકો સળગાવીને હાથથી હલાવીને અને પછી અમે કુદરતી રીતે મતલબ કે દિવાસળી, આજના આધુનિક યુગમાં દિવાસળીનો કે કોઈ માચિસનો મતલબ કે કોઈ લાઇટરનો કશો ઉપયોગ અમે કરતા નથી। અને જે હોળી પ્રગટાવવાનું થઈ જાય ત્યાર પછી અમે ગામના ગામમાંથી દરેક ઘરેથી ઘરે ઘરેથી લોકો ઘાસના પૂળા કડબના પૂળા લઈ આવે છે, અમે સાત પ્રદક્ષિણ કરીએ છીએ એ પૂળો હાથમાં લઈને, અને એ પૂળાને અમે ગામના દરેક ઘેરના જેના બી ઢોર છે ઢોર ઢાકર છે એમને ખવડાવે છે। કોરોના સંક્રમણ ઓછું થતા ધૂળેટીના તહેવારને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે, ત્યારે અમદાવાદમાં લોકો મન મૂકીને ધૂળેટી રમી રહ્યા છે, જેમાં એકબીજા પર અબીલ ગુલાલનો રંગ છાંટવાને ઉજવણી કરી હતી। ખાસ કરીને વિવિધ સોસાયટીમાં ધૂળેટી રમવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ખાનગી પાર્ટી પ્લોટમાં રેઇન ડાન્સમાં મોટા પ્રમાણમાં લોકો જોવા મળ્યા હતા। અમદાવાદના વિખ્યાત જગન્નાથ મંદિર ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી સમયે મોટી સંખ્યામાં હાજર ભાવિકોએ ગુલાબની છોડ ઉડાડીને ધૂળેટી ઉજવી હતી। સાથે સાથે મંદિર પરિસરમાં પણ ભક્તોએ માહોલને ભક્તિમય બનાવી દીધો હતો। ધૂળેટીના પાવન અવસર પર આજ જગન્નાથજી ભગવાનને પુષ્પ હોળી મનાવવામાં આવી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી લોકો ભક્તો હોળી ઉડાડી રહ્યા છે। મહેસાણા જિલ્લાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ તરીકે ધૂળેટી પર્વ રમાય છે। અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે। આ રમતમાં જેને જૂતું વાગે એને આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે। વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે। બદલાયેલા સમયમાં યુદ્ધમાં ખાસડાની જગ્યાએ શાકભાજીનો ઉપયોગ કરી ધૂળેટી ઉજવવામાં આવે છે। બીજી તરફ આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। 250 વર્ષ જૂની મરાઠા શાસનથી પદ્ધતિ ચાલી રહી છે। મંડીના ખાંચા આગળ એક ચબૂતરો હતો અને ચબૂતરા આગળ એક સ્ટોલ હતો અને સ્ટોલ આગળ બધા જ જૂતા રાતે મૂકી જતા હતા, બૂટ ને ચંપલ ને એવું બધું, પછી એને તેલમાં ડબોરવામાં આવતા હતા અને પછી એનું ખાસડા યુદ્ધ થતું હતું। બધી જ કોમો આમાં જોડાતી હતી। 250 વર્ષનો રેકોર્ડ છે કે એક પણ વખત કોઈ કોમી વૈમનસ્ય પેદા નથી થયું, બધી કોમો સાથે મળીને વિસનગરની એકતાનું પ્રતીક બને છે। ભટ્ટા જુદ્ધા ચંપલ એનાથી રમવામાં આવે છે, એકબીજાને મારવામાં આવે છે અને રમત રમીને એન્જોય કરે છે, ખૂબ ખૂબ આનંદ માણે છે અને પછી છેલ્લા લાસ્ટમાં મટકી બાંધીને મટકી ફોડવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મલયાલમ દૈનિક માતૃભૂમિના શતાબ્દી વર્ષના ક્રમ દરમિયાન ચાલતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત થઈને માતૃભૂમિનો જન્મ થયો હતો। ભારતની સ્વતંત્રતા દરમિયાન માતૃભૂમિએ મોટી ભૂમિકા ભજવી હતી। પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે યોગ, ફિટનેસ તેમજ બેટી બચાવો બેટી પઢાવોની વાતને લોકપ્રિય કરવા માતૃભૂમિએ ઉત્સાહભેર કામગીરી કરી છે। ઓન ધીસ ઓકેઝન માય ગ્રીટિંગ્સ ટુ ધોઝ એસોસિએટેડ વિથ ધીસ ન્યૂઝપેપર, આઈ ઓલ્સો રિકોલ the contributions of those who have previously worked in this media house. I would like to remember MP Birendra Kumar, who oversaw the rapid growth of Matribhumi. We will never forget his efforts
टू अपहोल्ड इंडिया डेमोक्रेटिक इथोस ड्यूरिंग द इमरजेंसी. मातृभूमि इज ए की पार्ट ऑफ द ग्लोरियस ट्रेडिशन ऑफ न्यूज़पेपर्स एंड जर्नल्स फाउंडेड ऑल अक्रॉस इंडिया टू यूनिफाई द पीपल ऑफ अवर नेशन अगेंस्ट कॉलोनियल रूल. समग्र देश में ठेर ठेर होली धूळेटीनी उजवणी करवामां आवी रही छे. दरेक जग्याए खुशी उल्लासनो माहौल जोवा मळी रह्यो छे. लोको एकबीजाने गुलाल लगाड़ीने होळीनी शुभकामनाओ आपी रह्या छे. त्यारे कृष्णनगरी मथुरा अने वृंदावनमां पण रंगोत्सवनी भव्य उजवणी करवामां आवी रही छे. बीजी तरफ आ पावन पर्वे प्रधानमंत्री नरेन्द्र मोदीए पण ट्वीट करी देशवासीओने धूळेटीनी शुभकामनाओ आपी छे. यूपीएससी द्वारा यूपीएससी मुख्य परीक्षा 2021 परिणाम जाहिर करवामां आव्युं छे. यूपीएससी नी मेन परीक्षा आ वर्षना जानुआरी महीनामां योजाई हती. यूपीएससीए उम्मेदवारोनी यादी तेमना रोल नंबरो साथे परिणाम सत्तावार वेबसाइट पर जाहिर कर्या छे. पसंद करायेला उम्मेदवारोने भारतीय वहीवटी सेवा, भारतीय विदेश सेवा, भारतीय पुलिस सेवा अने अन्य केन्द्रीय सेवाओनी पसंदगी माटे व्यक्तित्व कसोटी माटे पसंद करवामां आव्या छे. कमिशने कह्यू छे के आ उम्मेदवारोनी व्यक्तित्व कसोटी 5 एप्रिल 2022 थी शुरू थशे, जे यूपीएससी नी दिल्ली खातेनी कचेरीमां योजाशे. रशिया साथे चालता युद्ध वच्चे युक्रेनमां मानवीय संकट पर शुक्रवारे संयुक्त राष्ट्रनी बैठक योजाई हती. आ दरमियान संयुक्त राष्ट्रए बधा ज देशोने युक्रेनमां मानवीय जरूरियातोने पूरी करवानी अपील करी छे. બેઠકમાં ભારતે યુક્રેનમાં માનવીય સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સભ્ય ટીએસ શ્રીમૂર્તિએ કહ્યું કે માનવીય જરૂરિયાતોને તાત્કાલિક રૂપે પૂરી કરવાની આવશ્યકતા છે. યુક્રેનમાં નાગરિકોના મોતના કારણે બગડતી પરિસ્થિતિથી ભારત ચિંતિત છે. સાથે તેમણે કહ્યું કે પ્રભાવિત માનવીય જરૂરિયાતોને પૂરી કરવા અમે સંયુક્ત રાષ્ટ્રના આ પગલાને સમર્થન કરીએ છીએ. ભારતીય અમેરિકન જાહેર આરોગ્ય નિષ્ણાત ડોક્ટર આશીષ ઝા આવતા મહિને યુએસ પ્રમુખ જો બિડેનના કોવિડ-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર તરીકે કાર્યભાર સંભાળશે. વ્હાઇટ હાઉસે ગઈકાલે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ બિડેનના કોવિડ-19 સંયોજક જેફ ઝિયન્ટ્સ અને તેમના ડેપ્યુટી નતાલી ક્વિલિયન આવતા મહિને વહીવટ છોડી રહ્યા છે. તેમનું પ્રસ્થાન ત્યારે થાય છે જ્યારે વ્હાઇટ હાઉસ કટોકટીનો સામનો કરવા માટે તેની મુદ્રાને બદલી રહ્યું છે અને અમેરિકનોને સામાન્ય સ્થિતિમાં પાછા ખેંચી રહ્યું છે. કારણ કે રાષ્ટ્ર ઓછા ગંભીર કોરોના વાયરસ સાથે જીવવાનું શીખે છે, જે સ્થાનિક રહેવાની સંભાવના છે.